ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. ભાજપના ભ્રષ્ટાચાર પાપનો ઘડો લઈને કોંગ્રેસની ન્યાય યાત્રા. મોરબીથી નીકળી પીડિતો માટેની યાત્રામાં પીડિતોની જ સંખ્યા ઘટી. ભરત બોગરાએ કહ્યું, કોંગ્રેસના ઘડા ભ્રષ્ટાચારથી ભરેલા. સાંસદ વિનોદ ચાવડાનું મોટું નિવેદન, કહ્યું એસસી એસટી અનામતમાં કોટા લાગુ નહીં થાય. મોદીએ અમને આશ્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી, આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય. મનીષ સિસોદિયા 17 મહિના બાદ આવ્યા જેલથી બહાર. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ઈડી બંને કેસમાં આપ્યા જામીન, કહ્યું જામીન એ નિયમ છે અને જેલ અપવાદ. પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ ચૂકીને સિલ્વર જીત્યા નીરજ ચોપરા. પીએમ મોદીએ ફોનની વાતચીતમાં કહ્યું, ગોલ્ડને મનમાંથી નીકાળી દો, તમે સ્વયં ગોલ્ડ છો. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદ. હવામાન વિભાગે આવનારા 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને કરી અપીલ. રાજસ્થાનથી આવતા ટ્રફના કારણે ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. વિગતવાર સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે, તે ન્યાય યાત્રા છે તે શરૂ થઈ ચૂકી છે. કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, જુઓ આ રિપોર્ટમાં. મોરબીમાં થયેલ ઝૂલતા પુલ દુર્ઘટના સહિત ગુજરાતભરમાં થયેલી દુર્ઘટનાઓમાં પીડિત પરિવારોના ન્યાય માટે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં મોરબીના ઝૂલતો પુલ હોય કે હરણીકાંડ હોય કે પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ, તમામ પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા હાલ ન્યાયયાત્રાનું મોરબીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ન્યાયયાત્રા મોરબીથી રાજકોટ તરફ જશે અને ત્યાંથી ગાંધીનગર સુધી પ્રવાસ કરશે. મોરબીથી શરૂ થયેલી આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલ આંબલિયા હોય, લાલજીભાઈ દેસાઈ હોય કે પછી પીડિત પરિવારોના પરિવાર સાથે અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાલ જે ન્યાયયાત્રા છે તેની શરૂઆત કરી દીધી છે. મારું નામ અનિરુદ્ધ છે, પરવીણસિંહ જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ અને જિલ્લો જામનગર. યાત્રામાં અમે જોડાયા છે. ટીઆરપી ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડમાં મારો દીકરો હતો અને એના બદલે અમે જોડાણા છે. પણ ચાર્જશીટ બનાવી, હજી પણ એમાં કોઈ અમને એવો નથી, એવા વ્યક્તિને પકડ્યા નથી એને, કે અમને જે આમ સંતોષ થાય એવા જે પકડા છે એ બધાય તો નાના નાના પકડા છે. એક સાગઠિયા એકને પકડ્યો છે અને સાગઠિયાએ કેટલાયને નામ દીધા છે, તો એ કોઈને એને પકડ્યા નથી, તો કેમ ભાઈ નથી પકડતા? આ ભાજપવાળાનું પ્રેશર છે. ભાજપવાળામાં મેયર, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના કોર્પોરેટર એ બધાના જવાબદાર જ છે, તો એને કેમ કોઈને નથી પકડતા? આ બધાય ભીનું હંકેલવા જ માગે છે અને આ બધાય રૂપિયા ખાય અને આ બધું અહીંયા હાલતું હતું ટીઆરપી ગેમ ઝોનમાં, અને એમાં ભાજપના તમામ હોદ્દેદારો એમાં સામેલ જ છે, એના ધારાસભ્ય, મેયર અને અધાય, તો એને એને કહ્યું કેમ બહાર ક્યાંય નામ નથી આવડતા? આ નાના નાના માણસોને પકડે અને બીજા કોઈ મગરમચ્છને કેમ કોઈ પકડતા નથી? અને એમને મુખ્યમંત્રી અહીંયા બોલાયા હતા, અમે 12 મુદ્દાની માંગ કરી હતી, તો મુખ્યમંત્રીએ એક પણ મુદ્દો અમલમાં લીધો નથી. કેમ ભાઈ તમે કોઈને અમલમાં નથી લેતા કે તમે તમારું મન માની ઝાંકો છો? જો તમારામાં ન્યાય દેવાની તાકાત ન હોય ને તો મુખ્યમંત્રીને કહું છું કે રાજીનામું આપી દેવું જોઈએ તમારે, શરમ થવી જોઈએ તમને. આજ અમારે યાત્રા કાઢવી પડે તો તમારે ડૂબી મરવું જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને હારો ડૂબી મરો ને. હંસભાઈ સંઘવી, તમે બધાને પ્રેશર કરીને કે કીએ છે, તો ભાજપના એક પણ નેતા કેમ નથી આવતા? એને પકડો ને, આમાં બધા એ જ સામેલ છે.
મેં મારો એક 18 વર્ષનો બાબો ગુમાવ્યો છે, એટલે અમારે આ બધા પંડિત પરિવારો છે એ અમારે મોરબીથી ગાંધીનગર યાત્રામાં અમે જોડાયા છીએ, અને અમે અમને એવું માને કે અમને ન્યાય મળે સરકાર તરફથી અને આ કોર્ટ તરફથી અમને સાચો જે ન્યાય મળશે એની ઉપર અમે ઓલા ડિફેક રાખી છીએ કે અમને એટલી શ્રદ્ધા રાખી કે અમને બધું બરાબર રીતે ન્યાય મળી જાય. અમે ન્યાય ઈચ્છી છીએ કે આ લોકોને જે આઝાદીથી ફરે છે આ લોકો ગુનેગારો એને થોડાક જેલમાં નાખો કે કોઈ એની સજા આપો, એમ બીજું કે જે સરકાર એને માટે આપે એ સજા કોઈ પણ, બાકી તો આપણે શું જાજુ બોલી થઈ એમ. મારું નામ જયેશ. જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના ઝુલતા પુલમાં, ક્યાંક તક્ષશિલામાં, તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે. એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે 23 ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે. આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે, રાજકોટ પહોંચ્યું ત્યારે એ સંવેદના સભા હશે, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે, અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે, અમદાવાદમાં સંવિધાન સભા થશે, અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા ભરાશે. આ સમગ્ર પહેલામાં પીડિત પરિવારો પણ જોડાવવાના છે. ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો, એ લોકો ન્યાયયાત્રી 100નો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે, અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે. આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડહોળવા માટેનો આ પ્રયોગ છે. મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી, એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા, એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની, નલિયાની, પાટડીની, વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી, અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે. આ વાતાવરણ ડોળાવું એટલે શું? તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય. એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો, કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય. મોરબી ટીઆરપી કે તક્ષશિલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ ડોળાય છે. એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ, તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે. તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની, જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામની, એવું આપણું આઝાદીના લડવૈયાઓ કહેતા હતા. માટે 2 ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ, અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ, એ શ્રેય હોસ્પિટલની હોય, એ ટીઆરપી ગેમ ઝોનની હોય, એ કાંકરિયા રાઇડ કાંડની હોય, એ વડોદરા બોટ કાંડની હોય, તક્ષશિલા સુરતનું હોય, કે મોરબીમાં ઝૂલતા પુલના, આ તમામ પીડિત પરિવારો આજે પણ 5-5 વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી, એટલે ન્યાય માટે તરસે છે. દરેક ઘટના પછી તરત જ એક SIT નિમવામાં આવે છે, એક જાંચ સમિતિ નિમવામાં આવે છે, એક સત્યશોધક સમિતિ નિમવામાં આવે છે, પણ આ તમામ સમિતિઓ જાણે ભાજપના ભ્રષ્ટ નેતાઓને કેવી રીતે બચાવવા, ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા, એના સિવાય કાંઈ કામ કરતી નથી. એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્યશોધક સમિતિના બદલે ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે. ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો, અમે તમારી સાથે ચાલશું, અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે, ન્યાય મેળવવા માટે ઉત્સુક છે, ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે. એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી, એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ, પણ ગુજરાતની તમામ જનતાને, લડાયક યોદ્ધાઓને,
જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. હાલ અન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ છે અને મોરબીમાં પ્રવાસ કર્યા બાદ રાજકોટ તરફ રવાના થશે. ત્યારથી સુરેન્દ્રનગર, અમદાવાદ અને જે બાદ 23 તારીખે એટલે કે 23 ઓગસ્ટે ગાંધીનગર પહોંચશે અને ત્યાં મોટી સંખ્યામાં લોકોએ સાથે મળી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ, ગુજરાત તક. ગુજરાત કોંગ્રેસ દ્વારા જ્યાં ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે, ન્યાય યાત્રા શરૂ થઈ ચૂકી છે, આ બધાની વચ્ચે રાજકોટ અને સુરતમાં જે પીડિત પરિવારો છે તેમણે વિરોધ જતાવ્યો છે. ન માત્ર વિરોધ પરંતુ તેમણે જે નિવેદન આપ્યા છે, શું કહ્યું છે સુરતના જે પીડિત પરિવારો છે તક્ષશિલા કાંડના, સાંભળો. ચૂંટણી બાદ એક્શનમાં આવેલી કોંગ્રેસે હવે ગુજરાતમાં થયેલા કાંડને લઈને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીથી ગાંધીનગર ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. પરંતુ તેની સામે ન્યાય યાત્રામાં રાજકોટ બાદ સુરતમાં પણ પહેલા જ દિવસે યાત્રાનો અમુક પરિવારો દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં થયેલા તક્ષશિલા કાંડમાં 22 જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોએ છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી. અમારી માંગણી ફક્ત ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે. અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ. પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી. અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ફાસ્ટ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ફાસ્ટ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું. તેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ફાસ્ટ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે. આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના હતા. સરકાર સેનાથી કહેવામાં આવ્યું તો પણ અમી ના હતા. રસ્તા ઉપર ન્યાય મળતો નથી. ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે. 5 વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો. ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો. હાઈકોર્ટને વિનંતી કરો. છતાં હાઈકોર્ટનો અમને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો. અમારી તાકાત નથી. અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારિજ થઈ ગઈ છે. સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારિજ થઈ ગઈ. છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે. અમે એની હારે રહીશું. આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે. બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે. અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો.
આવા આગળ કેસો બનતા અટકશે, સરકાર પાસે મોકો છે. અમે આજે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ. આજે અમે પાંચ પાંચ વર્ષથી આ કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છીએ. કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ એડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય આપવા. અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાયયાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી. અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી. અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે. ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય. પાંચ પાંચ વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે. આ પાંચ વર્ષમાં તક્ષશિલા બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા. તો હવે આજે પાંચ વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ. તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે. અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ સાહેબ, અને કોઈને એન્ટર નથી થવા દીધા. આજથી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી. યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી. આ ચોખ્ખો મેસેજ છે અને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો. હાલ ન્યાય માટે થયેલી આ યાત્રામાં સુરતના તક્ષશિલા સહિત રાજકોટના અગ્નિકાંડના મોટાભાગના પરિવારો જોડાશે નહીં, પરંતુ ઉપરાંત પરિવારજનોએ એવું પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમારા બાળકોના ન્યાય માટે અમને જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં કોઈ પણ રાજકીય પક્ષને અમે સામેલ કરવા માગતા નથી. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. તો કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોઘરા છે, તેમણે નિવેદન આપ્યું છે. શું કહ્યું છે તેમણે સાંભળો. ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજકોટના બહુમાળી ચોકથી આ તિરંગા યાત્રા છે તે નીકળવાની છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ છે તે પણ આ તિરંગા યાત્રામાં જેપી નડ્ડા સહિતના નેતાઓ જોડાવાના છે. ભરતભાઈ બોઘરા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. ભરતભાઈ, ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કયા મોટા નેતાઓ હાજર રહેવાના છે? આવતીકાલે રાજકોટના આંગણે એક દેશભક્તિનો જબરદસ્ત માહોલ, જબરદસ્ત ઉત્સાહ ઉજવાઈ રહ્યો છે. સમગ્ર રાજકોટની જનતા ભેગા મળીને પોતાનો ઉત્સવ હોય એ પ્રકારનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. આદરણીય જેપી નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના આરોગ્ય મંત્રી, આદરણીય સી આર પાટીલ સાહેબ, એ રાષ્ટ્રીય મંત્રી શ્રી જળશક્તિ કેન્દ્રના અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સૌ સ્થાનિક મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ કોર્પોરેશનના મેયર, એમની આખી ટીમ અને રાજકોટની જનતા ભેગા મળીને આ કાર્યક્રમ કરવા જઈ રહી છે. સુરતભાઈ, મોરબીથી આજે એક કોંગ્રેસ દ્વારા પણ એક ગુજરાત ન્યાયયાત્રા કાઢવામાં આવી ને તેઓનું કહેવું છે કે ગુજરાતના લોકો જે પીડિત છે તેમના માટે આ ન્યાયયાત્રા તેઓ કાઢી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં એમના શાસનમાં ગુજરાતની જનતા પર શું વીતી હતી એનો ઇતિહાસ હજી ગુજરાતની જનતા ભૂલી નથી. એક સમય હતો કોંગ્રેસના ધારાસભ્યો અને એમના મિનિસ્ટરો પર પણ ખૂની હુમલા થયેલા છે. કોંગ્રેસના સમયમાં ખેડૂતોને ગોળીએ પણ દીધા હતા. કોંગ્રેસના સમયમાં ગુજરાતના શહેરો એ ગુંડાઓના નામથી ઓળખાતા હતા. એ ભૂતકાળ કોંગ્રેસનો ગુજરાતની જનતા ભૂલી નથી.
કોંગ્રેસનું એ ભ્રષ્ટ શાસન, કોંગ્રેસના સમયમાં ખેડૂતોની થતી સીમ ચોરી, વધારેમાં વધારે અસુરક્ષિત ગુજરાત, વારંવાર દંગા થતા હતા, વારંવાર ક્યાંય ને ક્યાંય એક કોમથી બીજી કોમ વચ્ચેની લડાઈઓ થતી હતી, અને એના કારણે કર્ફ્યુ લાદવી પડતી હતી. આજે ગુજરાતની જનતા કર્ફ્યુ ભૂલી ગઈ છે. એ કોંગ્રેસ અત્યારે ન્યાયની વાત કરીને લોકોની વચ્ચે એજન્ડા સેટ કરવા નીકળી છે. ગુજરાતની જનતા એ સારી રીતે બધું જાણે છે, એ ભૂતકાળ ભૂલી નથી, અને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતા નક્કી કરશે. મને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે, અને ખાસ કરીને રાજકોટની જનતા પર વિશ્વાસ છે કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટનો એક અલગ ઇતિહાસ છે, એ રાજકોટ ક્યારેય આ પ્રકારની વાતોમાં એમને સમર્થન નહીં કરે. એમની આગેવાનીમાં યાત્રા નીકળી રહી છે તેવા જિજ્ઞેશભાઈ મેવાણી એવું કહ્યું કે આ છેલ્લી યાત્રા નથી, 2027માં ભાજપની સરકાર નહીં પાડે ત્યાં સુધી આવી યાત્રાઓ ચાલુ રહેશે. એ લોકોનું ચાલતું હતું તો એને 27 વર્ષ પહેલા જ ભાજપને પાડી દેવી હતું. એ લોકોના વડવાઓએ નરેન્દ્ર મોદી સાહેબ પર જે પ્રકારે ગુજરાતમાં અલગ અલગ કેન્દ્રની એની સરકાર હતી ત્યારે એજન્સીઓ લગાડી, અમિતભાઈ શાહ સાહેબ પર એજન્સીઓ લગાડીને ખોટા 2002ની ઘટનાને અલગ અલગ રીતે ગુજરાતને સમગ્ર વિશ્વમાં બદનામ કરવાનું કાવતરાઓ ઘડ્યા હતા, એ ગુજરાતની સમગ્ર વિશ્વના લોકો જાણે છે. એ કોંગ્રેસ પોતાનું શાસન ટકાવી રાખવા માટે અનેક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનો લાદેલા છે, કટોકટીના કાળા કાયદાઓ લાવેલા છે, એટલે એમનું ચાલે તો એમને બધું કરવું જ છે. પરંતુ મેં કીધું એમ લોકશાહી છે, 28 વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, આપતા રહેવાના છે, અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા વૈશ્વિક સ્તર ઉપર દેશની એક આબરૂ વધારી છે, એક શાખ વધારી છે, અને દેશને સમગ્ર વિશ્વના લોકો પણ એક અલગ દ્રષ્ટિએ જોવાનું ચાલુ કર્યું છે, એવા સમયે ગુજરાત અને દેશની જનતા આ બધી જ બાબતો જાણે છે. લોકશાહી છે, જેમને જે યાત્રાઓ કાઢવી એ કાઢે, અમને કોઈ ફરક પડતો નથી, ગુજરાતની જનતાને ફરક. પણ મારી વિનંતી છે કે ગુજરાતને બદનામ કરવાના કારસા ન ઘડે, રાજકોટને બદનામ કરવાના કારસા ન ઘડે, એ ગુજરાતને રાજકોટની જનતા ચલાવી લેશે નહીં. અંતિમ સવાલ, આમાં આ યાત્રામાં ભાજપના ભ્રષ્ટાચારનો ઘોડો પણ તેઓ એક રાખ્યો હતો. ભ્રષ્ટાચાર તો કોંગ્રેસને મોઢે સોંપતો જ નથી, એટલા માટે એમના વડવાઓ આજે અડધા જેલમાં છે, અડધા જામીન પર. ભ્રષ્ટાચારની દેશની જનતાને રોજ નવો અધ્યાય ખુલતો હતો, 2G કાંડ હોય, 3G કાંડ હોય, અમે કહીએ ને એમ કે જમીનમાં, આકાશમાં અને ભૂતળમાં ચારે બાજુ ભ્રષ્ટાચારથી ખરડાયેલો ઇતિહાસ કોંગ્રેસનો છે, અને કોંગ્રેસના લોકો ભ્રષ્ટાચાર માટે અમને શીખવવા માટે નીકળ્યા છે. ભ્રષ્ટાચાર મુક્તિના નારા સાથે તો સરકાર અમારી આવી છે, અને જે રીતે પારદર્શકતાથી કામ થાય, આજે પણ હું કહું છું કે ભૂતકાળમાં યુવાનોને રોજગારી માટે કે એક નોકરી સરકારને લેવી હોય તો કરોડો રૂપિયા, લાખો રૂપિયાની લાંચ આપીને પછી ભરતી થતી હતી. છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના શાસનમાં એક પણ યુવાનને કોઈને કાણી પાઈ દીધા વગર, એ મેરિટના આધારે ગામડાનો ઝૂંપડામાં રહેતો ગરીબ દીકરી એ PSI થાય, DYSP થાય, DSP થાય, ગામડાના ખેડૂતનો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, એ ભારતીય જનતા પાર્ટીએ શાસન ગુજરાતમાં આપ્યું છે, અને ગુજરાતની જનતા જાણે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભુરજભાઈ બોગરા, તેમણે જે કોંગ્રેસની ન્યાયયાત્રા હતી તેમના પર અનેક પ્રહારો છે તે કર્યા હતા, અને કહ્યું હતું કે ભ્રષ્ટાચારની વાતો છે તે કોંગ્રેસના મોટે શોભતી નથી. બીજી જે વાત કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 2027માં આવી યાત્રાઓ થ્રુ જે ભાજપ સરકાર છે તે કોંગ્રેસ પાડવાની છે, તેને અંગે લઈને પણ ભરત બોગરાએ છે તે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છે તે 27 વર્ષથી ભાજપની સાથે રહી છે અને આગળ પણ ભાજપની સાથે જ રહેવાની છે. રોનક મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ.